સુરત જિલ્લામાંથી મોટા પાયે પરપ્રાંતિય શ્રમિકોની વતન તરફની વાટ પડી છે ત્યારે કામરેજ ખાતેથી 1500 થી વધુ શ્રમિકોના પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા છે। કિમ પીપોદરા વીવર્સ એસોસિએશન દ્વારા કામરેજથી સુરત રેલવે સ્ટેશન જવા માટે 40 થી વધુ સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરી મામલતદાર તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર હાજર રહી આરોગ્ય વિભાગની ટીમે વતન જનારાઓનું તમામનું સ્કેનિંગ કરી રવાના કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતી લોકો વતન અને રાશનની માંગ સાથે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે। ઘણી જગ્યાએ પરપ્રાંતી લોકો પોલીસ સાથે સીધા સંઘર્ષમાં ઉતરી આવતા હોય છે। વતન જવાની માંગ તેમજ રાશનની માંગણીઓ સાથે પરપ્રાંતી રોજબરોજ રસ્તા પર ઉતરી આવી અને ભારે હંગામો મચાવી રહ્યા હતા ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે યુપી બિહાર ઝારખંડ જવા માંગતા પરપ્રાંતી શ્રમિકો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન તબક્કાવાર ફાળવી આપી પરપ્રાંતિયો અને વતન પહોંચાડવા મહેનત કરી રહી છે। ગોવિંદ મેં તો સુરત માં રહેતા હતા, અભી મેં બલિયા જા રહા હું। બલિયા કા સુવિધા યહાં સે કોણ ભેજ રહા હે આપકો? મેરે કો સેઠ જી ભેજ રહે હૈ ટ્રેન મેં પ્રધાન જી કે પાસ મેં હમ લોગ ફાર્મ ભર દિયે થે, પ્રધાન જી મેરે કો ટિકટ દિયે હૈ, હમ લોગ જા રહે હૈ। अभी यहाँ से बस ले जाएंगे स्टेशन, स्टेशन से ट्रेन से जाएंगे। कितना किराया लिया? किराया 800 रुपये लिया सर। આજ રોજ વહેલી સવારથી જ કામરેજ ખાતેથી કિમ પીપોદરા માંગરોળ તેમજ અન્ય અલગ અલગ વિસ્તારોમાંથી 1500થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન મોકલવામાં કામગીરી કરવામાં આવી રહી છે। કિમ પીપોદરા વીવર્સ એસોસિએશન દ્વારા કામરેજથી સુરત રેલવે સ્ટેશન જવા માટે 40થી વધુ સિટી બસની સુવિધા કરવામાં આવી હતી। કામરેજ મામલતદાર તેમજ ડીવાયએસપી સહિત કામરેજ પોલીસ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા તેમજ કામરેજ પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા શ્રમિકોને જણાવવામાં આવ્યું હતું ત્યારે તાલુકા આરોગ્ય વિભાગની ટીમે વતન જનારાઓનું તમામનું સ્કેનિંગ કરી પોતાના વતન તરફ રવાના કરવામાં આવ્યા છે। જી આપનું નામ? રસિકભાઈ કોટડીયા, કિમ પીપોદરા વિવર એસોસિએશન પ્રમુખ। આજે આયોજન કર્યું છે તે કોના થકી? આ આયોજન કિમ પીપોદરા વિવર એસોસિએશન અને પીપોદરા ગ્રામ પંચાયતના સરપંચ અને તેના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સાથે કોસંબા પોલીસ। આજે આ ટ્રેનની અંદર ગોરખપુર ટ્રેન જાય છે, એની અંદર 1600 શ્રમિકો જઈ રહ્યા છે। અહીંથી આ લોકોને બીઆરટીએસ બસ દ્વારા રેલવે સ્ટેશન સુરત મોકલવામાં આવે છે, તેઓને પાણીની અને નાસ્તાની સુવિધા કરવામાં આવી છે। બસો કેટલી છે? બસો ટોટલ 43 છે। આ લોકોનું જે રેલવેનું ભાડું 600 રૂપિયા છે એ જ લેવામાં આવ્યું છે, ઉપર કોઈ પૈસા અમે લીધેલા નથી। અને જે જે રેલવેનું ભાડું છે એ છે અને બીઆરટીએસ પણ અહીંથી અમે ફ્રીમાં જ મોકલી છે। સોશિયલ ડિસ્ટન્સની ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મેડિકલની ટીમ, ગવર્મેન્ટની પોલીસની ટીમ બધા ટોટલી અહીંયા ધ્યાન છે અને તમે પણ જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સનું અહીંયા અમે જાળવણી કરીએ છીએ। વહેલી સવારથી જ એસોસિએશન તેમજ પોલીસનો કાફલો કામરેજ ખાતે ખડકી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છે બનાવ ન બને તેમજ પોલીસ દ્વારા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। હાલ અત્યારે કામરેજ ખાતેથી શ્રમિકોને મોકલવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આજ રોજ કડોદરા ખાતેથી શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ।